અને હવે વાત કરીશું તાત પર ઘાતની। વડોદરાના ઝાંઝડ ગામે પૂરના પાણીનો કહેર છે। ઉભા પાકમાં પરિવળ્યા છે નર્મદા નદીના પાણી। ગામની 900 વીઘા જમીનમાં ખેતી પાકને નુકસાન થયું છે। કપાસ, એરંડા, કેળ સહિતનો ઉભો પાક ધોવાઈ ગયો છે। લોન અને ઉછીના પૈસા લઈને પાક તૈયાર કર્યો હતો। ખેતરમાં પાક ધોવાતા ખેડૂતો પાયમાલ થયા છે। 100 કુવાના સ્ટાર્ટર મીટરને પણ ભારે નુકસાન થયું છે। ખેડૂતોને સરકાર પાસે ખેડૂતોએ માંગ કરી છે કે તેમને વળતર ચૂકવવામાં આવે। અમારા અહીંની સંપૂર્ણ જમીન પાક બધું નિષ્ફળ ગયું છે તો સરકારને અમે એકદમ નમ્ર અપીલ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આયાગળી સર્વે કરી અને ખેડૂતોને મદદ કરે તો આગળ નવી ખેતી થઈ શકે। નહીં તો આ ખેડૂતો ઘણા બધા તો આત્મહત્યા કરવાની તૈયારીવાળા છે આયાગળી, કેમ કે બધું કશું રહ્યું જ નથી। હવે 900 એકર જમીનનો પાક નિષ્ફળ થાય એટલે તમે કલ્પના કરો કેટલું મોટું નુકસાન હશે। બનાસકાંઠાના થરાદમાં પણ વરસાદના કારણે પાકને મોટું નુકસાન છે। બાજરી, જુવાર સહિતના અનેક પાકને નુકસાન છે। ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા। વિપર્જય વાવાઝોડાનું પણ કોઈ વળતર થરાદના ખેડૂતોને આપવામાં આવ્યું નથી ને તેવો કોંગ્રેસનો આરોપ છે। અને અત્યારે જ્યારે છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પણ ભારે નુકસાન થયું છે। ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। ધાનેરાના તાખાથી કરીને થરાદ સુધી જે વચ્ચેનો પટ્ટો છે ભયંકર વરસાદ થયો છે અને બિપરજોર વાવાઝોડાના વરસાદના લીધે એ લોકોએ વહેલી બાજરી વાવી હતી એટલે વહેલી વાઢી હતી એટલે એ બાજરી વાઢ્યા પછી જે વરસાદ થયો છે તમે ખેતરમાં દેખી શકો છો કે વાઢેલો પાક ડુંડા સાથેનો ઘાસચારો પણ બગડી ગયો છે। બિપરજોએ વાવાઝોડા વખતે પણ થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બહુ મોટા પાયે ધાનેરા થરાદ આ વિસ્તારમાં નુકસાન થયું હતું। ખેડૂતોને પારાવાર ઊભી ધાનોને નુકસાન થયું હતું, સર્વે થયું અને રાજ્ય સરકારે કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે અમે સહાય ચૂકવીશું। એ અગાઉની પણ આ વિસ્તારના ખેડૂતોને સહાય નથી ચૂકવી। અમદાવાદના પીરાણા પર કચરાનો ડુંગર ભૂતકાળ બનશે। ડમ્પિંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ। ડમ્પિંગ સાઇટ પર 35 એકર જમીન ખુલ્લી કરાઈ છે। દરરોજ 2 શિફ્ટમાં 29,000 મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં તંત્રની ઉમદા કામગીરી છે અને 35 જેસીબી, 300 ટીપીડી ક્ષમતાના 60 ટ્રોમિલ મશીન, 1,000 ટીપીડી કેપેસિટીના 11 ઓટોમેટેડ સિગ્રીગેશન મશીન સાઇટ પર કાર્યરત છે અને 63 એક્સકેવેટર્સ અને 267 હાઇવા ટ્રકથી કામગીરી કરવામાં આવી રહી છે। રોડ સ્ટ્રેટ ટ્રોમિલ મશીન સાઇટ પર કાર્યરત છે। કચરામાં નીકળતી માટીનો અન્ય પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પીરાણાની કામગીરી દેશ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। અખિલ ભારતીય શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજનાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે। સંઘ દ્વારા કરવામાં આવેલ શિક્ષક યાત્રા ગોધરા આવી પહોંચી જૂની પેન્શન યોજના શરૂ કરવા બાબતે આંદોલન કરવામાં આવી રહ્યું છે। શિક્ષક સંઘ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈ અને વિરોધ કરવામાં આવ્યો। ગોધરા આવી પહોંચેલી શિક્ષક યાત્રામાં રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જોડાયા અને તે ઉપરાંત પંચમહાલના શિક્ષકો પણ જોડાયા। ગાંધીનગરની કોલેજમાં એક પણ પ્રોફેસર હાજર નહીં। વિદ્યાર્થીઓ પહોંચ્યા પરંતુ બધા જ પ્રોફેસર ગેરહાજર। વિનયન કોલેજના નોટિસ વગર રજા રાખતા શિક્ષકો અને શિક્ષકોએ સ્વયંભૂ રજા રાખતા વિદ્યાર્થીઓને ધર્મનો ધક્કો પડ્યો છે। અભ્યાસ માટે તેઓ પહોંચ્યા હતા પરંતુ કોઈ પણ પ્રોફેસર હાજર ન હતા। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કોલેજમાં જ હોબાળો કર્યો। વિદ્યાર્થીઓને જાણ કર્યા વગર જ પ્રાધ્યાપકોએ રજા રાખી હતી અને કોલેજમાં માત્ર પ્રિન્સિપાલ હાજર હતા, જેને સવાલ કરતા તેમણે પણ હાથ ઉપર કરી દીધા। તમામ વિદ્યાર્થીઓ કોલેજમાં રેગ્યુલર ટાઈમ પ્રમાણે આવ્યા છે પરંતુ એક પણ અધ્યાપક શ્રીઓ કોલેજમાં આવ્યા નથી। આવી રીતે ખોટી રીતે અધ્યાપકો સ્વયંભૂ રજા રાખીને
વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય છે અને જો રજાઓ રાખવાની હોય તો કોલેજ દ્વારા આગલા દિવસે નોટિસ આપવામાં આવે. આ તંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે? પ્રિન્સિપાલ પણને પણ ખબર નથી કે કોલેજના અધ્યાપકો કેમ નથી આવે. અમે વિદ્યાર્થીઓ આટલા દૂરથી ભણવા આવતા હોય તો અમારું આવું નોટિસ વગરનું ડિસિઝન કેવું યોગ્ય લાગે છે? આ બધા વિદ્યાર્થી મિત્રોને ભણવાની અપેક્ષા હોય, દૂર દૂરથી આવતા હોય, વાલીની બધાની પરમિશન લઈને આવતા હોય, ભણવામાં આવી તકલીફ પડે છે.